सदानन्दाम्बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरदनाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्रीहरिकृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने यथी जय स्वामीनारायण सद्गुरु निष्कुळानंद स्वामी हरिस्मृति ग्रंथनी अंदर छठी चिंतामणि एमां छेल्ले महाराजनी मूर्तिनो महिमा लखता स्वामी लखे छे के भगवानना कर चरणादिक बधुं ज मंगळकारी छे महाराज नखथी शिखा पर्यंत सुधी मंगळकारी छे भगवानी चाल भगवानना चरित्रो ए बधुं ज मंगळकारी छे भगवानी दृष्टि जेनी उपर पड़े छे एने सुखकारी थाय छे મંગળ મૂર્તિ જેને મળી આવી એને કોઈ ખામી રહી નથી એને કોઈ ન્યૂનતા રહી નથી એમ લખીને સ્વામી આગળ લખે છે મંગળ મૂર્તિને પ્રતાપ સુખકારીજી સ્પર્શે પ્રજડે પૂરણ પાપ સુખકારીજી મંગળ મૂર્તિને સમર્તા સુખકારીજી मटे संकट श्री हरि करता सुखकारी जी मंगल मूर्ति ने चिंतवता सुखकारी जी किलबिस जाए शुभ थाय सेवता सुखकारी जी मंगल मूर्ति नु ध्यान धरता सुखकारी जी थाय अंतर मा सुख समता सुखकारी जी થાય અંતરમાં સુખ સમતા સુખકારીજી નિષ્કુળાનંદ સ્વામી લખે છે ભગવાનની બધી જ ક્રિયા મંગળકારી છે ભગવાનની આ મંગળ મૂર્તિના પ્રતાપે એનો સ્પર્શ કરતા જીવ પ્રાણી માત્રના બધા જ પાપ બળે છે તો અહીં કહે છે ભગવાનની મૂર્તિનો સ્પર્શ કરે ત્યારે બધાય પાપ બળે તો ભગવાનની મૂર્તિનો સ્પર્શ કરવા તો બધાને મળતું નથી મનુષ્ય આકારે ભગવાન હોય એ સમયે જે હોય એને મળે મનુષ્ય આકારે ભગવાન ન હોય ત્યારે ભગવાન અર્ચા સ્વરૂપે બિરાજતા હોય તો ભગવાનનો સ્પર્શ કેવી રીતે થાય તો ભગવાનનો સ્પર્શ આપણા ઘરમાં એ ઠાકોરજી છે આપણા ઘરમાં સિંહાસનની અંદર એ તમારે ઘેર ભગવાન છે હૃદયને વિશે મનોમય મૂર્તિ ધારીએ તો એ પણ મહારાજ જ છે એ બધી જગ્યાએ આપણે ભગવાનના ચરણનો સ્પર્શ કરી શકીએ છીએ મનથી કરી શકીએ છીએ પોતાના ઘરની અંદર સિંહાસન છે ત્યાં કરી શકીએ છીએ પણ ભગવાનને ભગવાન આવા મોટા મળ્યા છે સ્પર્શ કરવો એનો અર્થ એવો નથી હાથથી અડવું સ્પર્શ કરવો એનો અર્થ એવો નથી ભેટવું પણ મનોમન ભગવાનને ભેટીએ મનોમન ભગવાનના દર્શન કરીએ મનોમન ભગવાનને પગે લાગીએ વારે વારે ભગવાનને મળતા રહીએ
એ ભગવાનને મળ્યા કહેવાય. એવી રીતે જે ભગવાનને મળતો રહે એના બધાય પાપ સ્વામી કે બળે છે. મંગળ મૂર્તિને ચિંતવતા સુખકારીજી, કિલબીસ જાય શુભ થાય સેવતા સુખકારીજી, પાપ માત્રનો નિવેડો આવી જાય. ભગવાનને જે વારે વારે સંભાર્યા કરે, સ્મૃતિ દ્વારા જે ભગવાનને સ્પર્શ કર્યા કરે, એના બધા જ પાપ સંબંધી જે કર્મો છે એનો અંત આવે છે. ભૂતની યોનિને પામેલા હોય, ઘણા તો ભૂતની યોનિને પામેલા હોય, પણ ભગવાનના યોગમાં જો આવી ગયા તો એવાનું પણ ભગવાને કલ્યાણ કર્યું છે અને એના પાપ બળી ગયા છે. કારણ કે ભૂતાદિકની દેહને પામે કોણ? પ્રેતાદિકનો દેહ કોણ પામે? જેનાથી પાપ થયા હોય, વાસના હોય, એવા લોકો જ પામે છે. પરંતુ ભગવાનનો જો એને યોગ થઈ જાય તો એ પણ ભગવાનના ધામને પામી જાય છે, કલ્યાણના માર્ગે ચાલવા તૈયાર થઈ જાય છે. મહારાજ વરતાલની અંદર સમયો હતો, ત્યાં જતા હતા. રસ્તાની અંદર આંબાવાડીઓ હતું એક, એમાં મહારાજ ઉતર્યા. સાધુ પાર્ષદો હરિભક્તોની સભા થઈ ત્યારે ત્યાં 50 સવારો સાથે એક જમાદાર નીકળ્યો. એને ઘોડી પરથી ઉતરીને મહારાજને નમસ્કાર કર્યા. પણ એનો સંકલ્પ હતો કે આ સભાની અંદર તો બાઈઓ પણ છે, તે ચોખ્ખો ધર્મ ક્યાંથી પડાતો હશે? એને જોયું, એને સાંભળેલું કે સ્વામિનારાયણ ધર્મ બહુ ચોખ્ખો છે, પણ બહેનોને મર્યાદામાં બેઠેલા બાજુ પર જોયા એટલે વિચાર કર્યો કે આ સંપ્રદાય ચોખ્ખો ગણાય છે પણ બાઈઓ તો ભેગા છે, તો કેવી રીતે ધર્મ પડાતો હશે? તે એને સમાધિ થઈ. 24 પૈગંબર મહારાજની સેવામાં જોયા અને પૈગંબર કે એ તો અમારા ઉપરી ખુદા છે, અમે તો એમના મોકલે આવીએ છીએ, તે એમની પર ખોટો ભાવ કર્યો માટે તને દોષ લાગ્યો, માફી માગજે. આ બાજુ સવારો જમાદારને જગાડવા પ્રયત્ન કરતા હતા, આ સમાધિમાં ગયેલો હતો. પછી જમાદાર મહારાજ પાસે આવ્યો અને કહ્યું, હે મહારાજ, આને તો તમે જગાડશો ત્યારે જાગશે. પછી એ જાગ્યો, મહારાજના પગ પકડીને રડવા લાગ્યો, સમાધિની વાત કરી. પછી રડતા રડતા કહ્યું, હું તમારો ગુનેગાર છું, મારો ગુનો માફ કરો, મને સેવામાં રાખો, હવે હું ઘેર નહીં જાઉં. ત્યારે મહારાજ હસીને કહે, તમે રડો નહીં, તમારા ગુના માફ છે, તમારા માણસો ભેગા ઘરે જાઓ. જમાદાર કે, ના, હું ઘેર નહીં જાઉં, તમારી સેવામાં રહીશ. મહારાજ કે, તમે અમારી આજ્ઞાથી ઘેર જાઓ, અમે તમારી સેવા માની લેશું અને તમારું કલ્યાણ કરીશું. મુસલમાન હતો પણ ભગવાનના જો યોગમાં આવી ગયો તો એના પૂર્વના દુષ્કૃત બળી ગયા. જમાદારના પૂર્વના દુષ્કૃત બળી ગયા અને ભગવાનના દર્શનથી એને કલ્યાણકારી ગુણ પ્રગટ્યા. નહીં તો એને અચાનક એવો સંકલ્પ થાવો કે મારે હવે ઘેર જવું નથી ને પ્રભુ તમારી સેવામાં રહેવું છે, એટલી બધી બુદ્ધિ વિશુદ્ધ થઈ જાય. જેને એવો સંકલ્પ થાય છે કે આ સભાની અંદર આ બાઈઓ ભેગા છે, ધર્મ પડાતો હશે કે નહીં, એટલે એને કેટલો કુભાવ થયો સત્સંગ પ્રત્યે. પણ જો ભગવાનના દર્શન કર્યા અને જો સમાધિને વિશે ભગવાનનું સ્વરૂપ જેવું છે એવું જાણ્યું તો તરત ભગવાનની પાસે રહેવા માટે તૈયાર થઈ ગયો. આ પ્રતાપ ભગવાનના દર્શનનો છે. ભક્ત ચિંતામણીમાં એક વાત આવે છે, હરિચરિત્ર ચિંતામણીમાં પણ લખી છે સ્વામીએ, કે ચરોતરમાં મેઘવા ગામ છે, ત્યાંના બે પાટીદારો હતા, નરોત્તમદાસ અને નાગરદાસ, અને સત્સંગીઓની ઠેકડી ઉડાડ્યા કરે આખો દિવસ. સત્સંગનું ખરાબ જ બોલવાનું, સત્સંગી જે હોય, ધર્મ નિયમ પાળતા હોય એની ઠેકડી કરે. એક વસ્તુ જીવનમાં યાદ રાખવી, આપણાથી કોઈ ભગવાનના ભક્તો વિશેષ પાડે છે, વિશેષ ભક્તિ કરે છે, વિશેષ ધર્મ પાડે છે, વિશેષ સેવા કરે છે, આપણાથી એટલું ન થઈ શકતું હોય તો પણ ક્યારેય ભગવાનના ભક્તની ઠેકડી તો કરવી નહીં. આપણે બધા ભગવાનના ભક્ત છીએ, આપણને તો વિવેક હોય, પણ ઘણા કુસંગીને એવી ટેવ જ હોય કે સત્સંગી હોય ને એ ભગત હોય
અને એ ગાય જેવા હોય, ગાય જેવા કહેતા એને કોઈ માથાકૂટમાં પડવું ના હોય, એટલે ઓલા બોલ્યા કરતા હોય, ઠેકડી કરતા હોય, પણ ભગવાનનો ભગત કંઈ જવાબ ના દે. અને આ દુનિયામાં એવું છે, જવાબ ના આપો તો વધારે કરે ઠેકડી. તે આ બે જણા સત્સંગીઓની ઠેકડી જ ઉડાડતા અને ભગવાન સ્વામીનો દ્રોહ કરતા પાછા, એ પાપે કરીને નરોત્તમને 6 ભૂત વળગ્યા. 6 ભૂત, 2 ભોય, 2 હરિજન, 1 ખત્રી અને 1 મુસલમાન. 6 ભૂત નરોત્તમને વળગ્યા એક હારે. બધા જુદું જુદું કરાવે, આ બધાના ધંધા જુદા જુદા. ભોય ભાર ખેંચે બરાબર, હરિજન બધું સાફ સફાઈ ને બધું કરે, મુસલમાન એ વરી એનું જે હોય એ કામ કરે, એટલે બધાય અલગ અલગ કરે. ખત્રી કપડાનું કરે, અલગ અલગ બધા જુદું જુદું કરાવે. તે નાગરદાસ, અને પેલો નાગરદાસ હતો ને, એને માથા વિનાનો ખવીશ વળગ્યો. આ નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યો છે પરચો. અને કોળી વળગ્યો, માથા વિનાનો ખવીશ અને કોળી, આ બધી ભૂતની જાતિઓ છે, એ વળગ્યો ખવીશ. બંનેને બંને ભૂત કાઢવા બહુ ઉપાય કર્યા પણ નિષ્ફળ ગયા, ભૂવાઓ પણ હાર્યા. આખરે તેઓ વરતાલ મહારાજ પાસે આવીને વાત કરી, મેઘવા ગામ તો બહુ નજીક વરતાલથી, એટલે ત્યાં આવીને વાત કરી, મહારાજ અમે આજથી તમારે શરણે છીએ. આટલું જ્યાં બોલ્યા ત્યાં પેલા ભૂત બધાય બળવા લાગ્યા અને ભાગ્યા. અને બંનેને ભગવાને પછી સત્સંગી કર્યા. આજે પણ એની વંશવેલામાં સત્સંગી છે, બોલો. પણ એક દિવસ કરતા હતા શું, સત્સંગીની ઠેકડી, એમાંથી ભગવાને આ કર્યા. ભગવાનના મોટા પુરુષો પણ, વિરસદવાળા જ્ઞાનજીવનદાસજી સ્વામી નાવલી મંદિરની અંદર રોકાતા, અને નાવલી મંદિરની બાજુની અંદર એક પટેલની કોઈની જગ્યા, એટલે મંદિરના છાપરા અને નડિયા ગોઠવેલા હોય ને આમ હોય, એટલે આનું પાણી ત્યાં પડે. અને એના ઝઘડાઓ તો બહુ હોય દેશમાં, એટલે ઓલા કે આ તમે હટાવી દો ને આમ કરી દો આમ કરી દો. સ્વામી કે ભાઈ ભગવાનનું મંદિર છે, ખાલી તારો વાડો જ પડ્યો છે. બહુ લાંબા સમય સુધી માથાકૂટ ચાલી. જે વ્યક્તિઓએ આ અનુભવ્યું છે ને, એને જ મને આ પ્રસંગ કીધેલો છે. જેને અનુભવ્યું છે, જે લોકો કુસંગી હતા, જે લોકો મંદિરની સામે પડેલા હતા, જે લોકો સ્વામીની સામે પડેલા હતા, એ જ બાપાઓ જીવતા હતા એ ટાઈમે. એને જ્યારે આપણે નાવલી સંસ્થા સંભાળી હતી, અને ત્યારે નાવલી સંસ્થાની સેવામાં ગુરુજીએ મને મૂક્યો હતો, એ સમયે એ બાપાઓ મળેલા, અને એને જ વાત કરેલી કે અમે કુસંગી હતા, ભગવાનના મંદિરનું છાપરાનું પાણી અમારા વાડામાં પડવું જોઈએ નહીં, એટલા વિરોધી અમે સ્વામિનારાયણ સંપ્રદાયના હતા. કારણ કે નાવલીમાં થોડું નિરાકારવાદીનું બહુ જોર હતું, અને અત્યારે પણ છે, હજુ નિરાકારવાદીના એ બધા છે મઠો. એટલે એ સમયે આ લોકો ભગવાનને માનવા તૈયાર નહોતા, અમારા વાડામાં પાણી ના પડવું જોઈએ આવી રીતનું. અને એની અંદર પણ કંઈક મંદિરનું કામકાજ કરાવવાનું થયેલું, ત્યારે થોડુંક એ સમયે પણ ઝઘડો કરેલો, અને ત્યારે કોર્ટમાં ગયેલા, અને કોર્ટનો કેસ ચાલે, નડિયાદ કે ખેડા ક્યાંક કોર્ટનો કેસ ચાલતો હતો, નડિયાદમાં ચાલતો હતો. એ સમયે એવું થાય, આ લોકો પાસે ત્યારે બહુ રૂપિયાવાળા આ જે વ્યક્તિઓ છે બહુ રૂપિયાવાળા, એટલે એની પાસે ત્યારે એક જીપ ગાડી હતી નાની, પેલી એમ્બેસેડર જેવું કે જીપ ગાડી હશે, એ ગાડી લઈને એ લોકો કોર્ટમાં જાય. એ કે અમે જ્યારે કોર્ટમાં જવા નીકળ્યા હોઈએ ને, ત્યારે સ્વામી મંદિરમાં બેઠા હોય, એટલે અમે આમ જોઈએ કે સ્વામી મંદિરમાં બેઠા છે. કેસ એ લોકોએ મંદિર સામે મૂકેલો, સ્વામી મંદિરમાં બેઠા છે. અમે કોર્ટના દરવાજે પહોંચીએ તો સ્વામી કોર્ટ આગળ ઊભા હોય, સ્વામી પોતે કોર્ટમાં ગયેલા છે. મંદિર માટે મોટા સંતો પણ કોર્ટમાં ગયેલા છે. કોના રક્ષા માટે? મંદિરની રક્ષા માટે, સત્સંગ સમાજની રક્ષા માટે સાધુને પણ જવું પડ્યું છે. સ્વામી ત્યાં હોય, કોર્ટ હાંજે પતે,
અમે ગાડી લઈને નીકળીએ, કોઈને પૂછીએ એલા સ્વામી કોની જોડે આવ્યા છે, તો કે સ્વામી તો ગાડામાં આવ્યા છે. હવે ગાડામાં આવેલા હોય એ ગાડીથી કોઈ દી પહેલાં પહોંચે? હાજે કે અમે ગાડી લઈને મંદિર, અમારા મંદિર પાસેથી જ આમ નીકળવું પડે ઘેર જવા, ગાડી લઈને નીકળીએ તો સ્વામી મંદિરમાં આરતી કરતા હોય. આવું અમને 4-5 વખત આવો અમને અનુભવ થયો. કોર્ટે પહોંચીએ તો સ્વામી મંદિરમાં હજુ હોય, અમે જોતા જઈએ, ખાસ કરીને ડોક્યુ કરીએ સ્વામીને માળા કરતા હોય, પહોંચ્યા હોય કોર્ટે, કોર્ટથી પાછા નીકળે તો પહોંચ્યા હોય મંદિરે. એટલે અમને કંઈ ખબર જ નહોતી પડતી કે આ શું થાય છે. અને અમે તો કેસ હાર્યા, પણ એ હાર્યા ને તે જિંદગીની અંદર કુસંગે હારી ગયા, કે તે દિવસે સ્વામીના પગ પકડી લીધા કે સ્વામી તમે બહુ મોટા પુરુષ છો. પછી સ્વામીએ કંઠીઓ બાંધી, 3 ભાઈઓ હતા એ, અને એને કંઠીઓ બાંધી. રોડને અડીને જ ઘર છે એના, એના છોકરાઓ આજ છે. પણ કહેવાનો અર્થ, જો એને એક મોટા સાધુનો યોગ થયો, એન કેન પ્રકારે એને ચમત્કાર જોયો ને એને હેત થયું, જે રીતે પણ પગ પકડ્યા, તો એના પૂર્વન એને કેટલો બધો ભગવાન સાથે દ્વેષ હશે, એની અંદર કેટલી અસજ્જનતા હશે કે એક ભગવાનના મંદિરનું પાણી ખુલ્લા વાડામાં પડે છે, નહીં પોતાના ઘરમાં. એક ખાલી વાડો હોય પાછળ, ખુલ્લી જગ્યા જ છે, જ્યાં ઢોર બાંધવા સિવાય કંઈ કામ ના હોય, ને પાણી આકાશમાંથી પડે તો ઇન્દ્ર પર કોઈ કેસ મૂકવા જાય છે કે મારા વાડામાં પાણી કેમ નાખ્યું, ખાલી તળાવમાં જ નાખો, છાપરા પર નાખો. પણ ભગવાનના છાપરા પર પડીને એઠું આવે તો એની સાથે એને લડવું, એટલે એક તો નકામી જ લડાઈ છે, નકામી જ લડાઈ છે, કારણ કે એને ભગવાનની સાથે જ અનબનાવ છે, એને ભગવાનના સાધુ સાથે જ અનબનાવ છે. એટલે એનો જે આત્મા હોય એ કેવો હોય, પણ જો એક મોટા સાધુના પગ પકડી લીધા તો એના જે પૂર્વના પાપ હતા એ પાપના કારણે જ એની બુદ્ધિ એવી દૂષિત હતી, પણ મોટા સાધુના પગ પકડ્યા, મોટા સંતમાં ભગવાન અખંડ રહ્યા છે. મહારાજ વચનાવતમાં કે એવા સંતના પગની અંદર ચાલવાવાળો હું પોતે જ છું, ભગવાન પોતે છે. પ્રથમનું 27મું વચનામૃત, ભગવાન સદાય નિવાસ કરીને રહે. એવા જે ભગવાનના મોટા સંત, એના ચરણમાં કોઈ પડે તો પણ એ ભગવાનનો શરણાગત થાય છે ત્યારે એના પાપ બળે છે. ભગવાન મંગલકારી છે, એમ ભગવાનને અખંડ ધારી રાખવાવાળા મોટા સાધુ પણ મંગલકારી છે. ભગવાન જેટલું કરી શકે છે એટલું જ ભગવાનને ધારી રાખવાવાળા મોટા સંત કરી શકે છે. પણ ભગવાનની મૂર્તિ મંગલકારી છે, અનેકના કિલબિસ એટલે કે પાપ એને બાળે છે, એવું ભગવાનનું સ્વરૂપ છે એમ સ્વામી કહે છે. મંગળ મૂર્તિનું ધ્યાન ધરતા સુખકારીજી, થાય અંતરમાં સુખ સમતા સુખકારીજી. મંગળ મૂર્તિનું ધ્યાન ધરતા સુખકારીજી, થાય અંતરમાં સુખ સમતા સુખકારીજી. ભગવાનની મૂર્તિનું ધ્યાન ધરતા સ્વામી કે અંતરની અંદર સુખ થાય છે, શાંતિ થાય છે. સુખ અને શાંતિ ભગવાનના સ્વરૂપની અંદર જ રહેલું છે. ભગવાનના સ્વરૂપને જે જેટલું ધારે છે એટલો સુખ્યો થાય છે, એટલી એને હૃદયમાં શાંતિ થાય છે. જેને ભગવાનનું સ્વરૂપ જેટલું ધારવામાં કાચબ, એટલી એના હૃદયમાં શાંતિ અશાંતિ વધારે. આપણા હૃદયમાં જેટલી શાંતિ ને સુખ છે એ બધું ભગવાનની મૂર્તિના સંબંધે કરીને છે, અને જેટલી અશાંતિ રહે છે, ઉદ્વેગ રહે છે, એ બધો જ ભગવાનને આપણે જ્યારે ભૂલીએ છીએ ત્યારે રહે છે. ભગવાનને જેટલા સ્મરણમાં રાખીશું, ભગવાનનું જેટલું ધ્યાન કરીશું, ભગવાનનું જેટલું ભજન કરીશું, ભગવાનથી જેટલા નજીક રહીશું, એટલું સુખ સુખ ને સુખ રહેશે, એટલી શાંતિ શાંતિ ને શાંતિ રહેશે આપણા હૃદયમાં. પણ ભગવાનથી જેટલા દૂર જઈશું, વિષયોનું સુખ છે એમાં, વિષયોનું સુખ જે દેખાય છે એ સુખ ભોગવવા માટે જેટલા આસક્ત થશું, એમાંથી દુઃખ દુઃખ ને દુઃખ, અશાંતિ અશાંતિ ને અશાંતિ. આજ દિવસ સુધી આ પૃથ્વીના પટળ ઉપર એક એવો પાક્યો નથી, એક એવો જન્મ્યો નથી કે જેને વિષયમાં સુખ માન્યું હોય ને એને સુખ મળ્યું હોય.
હોસ્પિટલોમાં જોઈ આવો, પ્રારબ્ધ કરીને બીમાર પડતા હશે એવા બહુ ઓછા હશે, પણ વિષયો ભોગવીને બીમારી ભોગવતા હશે, વિષયો ભોગવીને હડી જતા હશે, વિષયો ભોગવીને હાવ કંગાળ જેવા થઈને પડ્યા હશે ને એવા લાખોની સંખ્યામાં માણસો હશે. વિષયો વ્યસનો જ્યાં ત્યાં રખડ્યા હોય, જુવાની હોય ત્યારે કોઈના કંટ્રોલમાં રહ્યા ના હોય, કોઈ પોતા ઉપર રૂલ્સ લાગુ પાડીને પોતે કંઈ કંટ્રોલ ના કર્યો હોય, એવા લોકો રીબાઈ રીબાઈને મરે છે. એવા લોકોને એવું થાય છે. ભગવાનના ભક્તને તો ક્યારેક પ્રારબ્ધ બસ થઈને થોડું ઘણું સુખ દુઃખ આવે, પણ જગતના જીવ ઝાઝા ભાગના વિષયો પાછળ. પણ ભગવાનની મૂર્તિનું જ્યારે આપણે ધ્યાન કરીએ છીએ ત્યારે એનું સુખ એવું આવે છે, એમાંથી શાંતિ એવી થાય છે, પછી બીજી કોઈ વાતની અપેક્ષા જ રહેતી નથી, કોઈ વાતની અપેક્ષા રહેતી નથી. એવું ભગવાનની મૂર્તિનું સુખ છે. સ્વામી કે ધ્યાન ધરતા સુખ અને શાંતિ થઈ જાય એવું છે. મંગળ મૂર્તિના ગુણ ગાવતા સુખકારીજી, માટે મેં નથી મોકાતા સુખકારીજી. શિવલાલ શેઠ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા એટલે જ કોઈ વસ્તુના ઉદ્વેગો એને સ્પર્શી નહોતા શકતા. રહેતા હતા સંસારમાં, કારભારું બધું સંસારનું કરતા હતા, અને કાંઈ નાનું કારભારું નહોતું. નવલખા શેઠ હતા એટલે એ જમાનાના નવલખા શેઠ એટલે એનું કારભારું કેટલું મોટું હોય, કેટલું ધ્યાન રાખવું પડતું હોય, પરંતુ એને સુખ અને શાંતિ જ રહેતી. ગમે એવી પરિસ્થિતિ સર્જાઈ જાય પણ એના પેટનું પાણી ના હાલી જાય, તરત ઉદ્વેગિત ના થઈ જાય, કારણ કે ભગવાનના સ્વરૂપને વિશે રહેલા હતા. એને એવું પરિમાણ કરી રાખ્યું હોય કે આ લોકમાં સુધર્યું તોય બગડેલું જ છે. એની પાસે એવો સાંખ્ય વિચાર હોય કે આ જગતની અંદર બધું સુધર્યું છે ને તોય બગડેલું જ છે, આમાં શું સુધરી જવાનું અને આમાં શું બગડી જવાનું, આમાં શું જતું રહેવાનું અને આમાં શું આવી જવાનું, અહીંથી શું મેળવી લેવાનું છે અને અહીં શું મૂકી દેવાનું છે. નથી મેળવ્યું, નથી મૂક્યું, નથી રાખ્યું, નથી છૂટ્યું, હતું નહીં, છે નહીં, હશે નહીં, એવું આ જગત છે, એવું એની પાસે સતત અનુસંધાન ને અનુભવાત્મક જ્ઞાન હોવાથી અનેક અનેક પરિસ્થિતિઓની અંદર ભગવાનના ભક્તો પૂર્વે પણ એવા થયા, વર્તમાન કાળે પણ એવા ભગવાનના ભક્તો છે કે જેને કોઈ પરિસ્થિતિ અસર નથી કરી શકતી. એ પોતાના ભગવાનના સ્વરૂપની અંદર મસ્ત, જે એને ભગવાનના સ્વરૂપને ધારી રાખ્યું છે એની મસ્તીમાં જ રહે છે. એની મસ્તી ક્યારેય છોડતા નથી, એમાંથી ક્યારેય પાછા નથી પડતા, કારણ કે ભગવાનના સ્વરૂપને વિશે સુખ અને શાંતિ એટલી છે. જેટલું આપણે ભગવાનનું સ્મરણ કરીશું, જેટલું આપણે ભગવાનનું ધ્યાન કરીશું, જેટલું આપણે ભગવાનનું ભજન કરીશું, એમાં સુખ અને શાંતિ છે. મહારાજે કહ્યું અમારે તો ભગવાનના ભજનનું સુખ એ જ સુખ છે. વર્તાલનું 16મું વચનામૃત. ભગવાનના ભજનનું સુખ છે એ જ અમારે તો સુખ છે, બીજું કોઈ સુખ જ નથી. આપણે બીજે અનેક જગ્યાઓએ સુખ માન્યા છે એટલે આપણે દુઃખી થઈએ છીએ. ભગવાનમાં જ્યારે સુખ મનાશે, સત્સંગમાં જ્યારે સુખ મનાશે, સત્પુરુષ અને સંતો ભક્તોમાં જ્યારે સુખ મનાશે, ત્યારે આપણા બીજા બધા દુઃખની નિવૃત્તિ થશે. આપણે તો ઘણી બધી જગ્યાએ સુખ માન્યું છે ને, સારી પથારી મળે તો સુખ, સરસ મજાની પથારી મળી જાય તો સુખ આવે, પણ જો સીધા ફ્લોર પર હુવાડી દીધા હોય તો સુખ ના આવે, ઊંઘ જ ના આવે, ઠંડી હોય ને બે ચાર ધાબળા ઓડીને હોઈ જઈએ તો સુખ થાય. ભૂખ 10 વાગે લાગતી હોય ને 8 વાગે બરાબર જમી લઈએ તો સુખ થાય, દુઃખનો અનુભવ જ ના થાય. આપણે જે સુખ માન્યા છે એ બધા જ સુખ આપણને દુઃખ આપવાવાળા છે. જરૂરિયાત જેટલી છે એટલું કરીએ એ વાંધો નથી, પણ એથી વિશેષ જો થાય તો એ બધું જ દુઃખનું કારણ થાય. ભગવાનની મૂર્તિ ધારવામાં, ભગવાનનું ધ્યાન કરવામાં, ભગવાનનું ભજન કરવામાં જે જગ્યાએ આપણે જેટલી જરૂરિયાત છે એટલી એ પદાર્થ, એ વસ્તુ, એ સ્થાન, એ ક્રિયા એને ગ્રહણ કરીએ બરાબર છે,
પણ આપણું લક્ષ શું હોય કે આ જો હું રાખું તો મારાથી ભગવાનનું ભજન વધારે થાય, આ જો હું રાખું તો મારાથી ભગવાનનું ધ્યાન વિશેષ થાય, એ બાજુ નજર હોય ભગવાનના ભગતની. એની નજર એવી ના હોય કે ઓહો આ જો કરીએ ને તો બહુ સુખ આવે, ભલે ને ભગવાન ભૂલાતા, ભલે ને ભગવાન છૂટતા. ભગવાનના ભક્તની નજર ભગવાન ઉપર વિશેષ હોય કે મારી એ મૂડી ના છૂટવી જોઈએ, કારણ કે એને જ એમાં સુખ અને શાંતિ અનુભવાય છે. એટલે મંગળમૂર્તિના ગુણ ગાવતા સુખકારીજી માટે મેં નથી મૂકાતા સુખકારીજી. સ્વામી કે મંગળમૂર્તિના ગુણ ગાવતા, ભગવાનની મૂર્તિના ગુણ ગાવતા મને સુખ થાય છે, મારાથી મૂકાતા નથી. ભગવાનની મૂર્તિના ગુણ ગાવાનું સ્વામી કે મારાથી મૂકાતું નથી. 23 ગ્રંથો જે સદગુરુએ લખ્યા, અનેકાનેક કીર્તનો સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યા, એમને ભગવાનની મૂર્તિનું સુખ કેવું હોય? વૈરાગ્યની મૂર્તિ કહેવાય, પણ નિષ્કુળાનંદ સ્વામી આ હરિસ્મૃતિ ગ્રંથ વાંચીએ, સ્વામીની સ્નેહગીતા વાંચીએ ત્યારે એમ લાગે કે સ્વામી વૈરાગ્યની મૂર્તિ તો ખરા, પણ પ્રેમની પૂતળી પણ કંઈ પ્રેમાનંદ સ્વામીથી કમ નહોતા. પ્રેમાનંદ સ્વામીને જેવો પ્રેમ નિષ્કુળાનંદ સ્વામીના કીર્તનોમાં અને નિષ્કુળાનંદ સ્વામીના સાહિત્યની અંદર એવો જ પ્રેમ દેખાય છે. પ્રેમ એવો જ દેખાય છે. જબરજસ્ત મોટા પુરુષ જેમણે આ કલમો આપણા માટે લખી. સ્વામીના સાહિત્યમાં વૈરાગ્ય પ્રધાન તો સાહિત્ય છે જ, ગમ્યો વિષય જીવ હોય પણ સ્વામીના શબ્દો જો સાંભળે અને એને હૃદયમાં ઉતારે તો જગતમાંથી એને લુખ્ખો કરી નાખે, એટલી તાકાતવાળી સ્વામીની કલમ છે. પણ એની સાથે સ્વામીની વિશેષતા એ છે કે હેતના અને ભગવાનમાં પ્રેમના જે પદો લખ્યા, એનું જે સાહિત્ય લખ્યું, એના જે ગ્રંથો લખ્યા, એ પણ એટલા જ ભગવાનના સ્વરૂપમાં રસબસ લખ્યા છે, રસબસ લખ્યા છે. જગતમાંથી લુખ્ખો કરી નાખે અને ભગવાનમાં ભીનો કરી દે એવું સ્વામીનું સાહિત્ય છે. એવા સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી લખે છે, મંગળમૂર્તિના ગુણ ગાતા મને એટલું સુખ થાય છે કે મારાથી ભગવાનની મૂર્તિના ગુણ ગાવાનું મૂકી નથી શકાતું, મૂકી નથી શકાતું. વ્યર્થ વાતોને ઓછી કરીએ અને ભગવાનની મૂર્તિના ગુણ, ભગવાનના મહિમા એને વારે વારે ગાતા રહીએ. સદગુરુ ગુણાદિતાનંદ સ્વામી કહે છે, ભગવાન અને ભગવાનના સંતના મહિમાની વાતો નિરંતર કર્યા કરવી. પહેલી જ વાત, નિરંતર કર્યા કરવી, નિરંતર. આપણને તો થોડી વાર કરીએ સાંભળીએ પછી થાક લાગવા માંડે, કારણ કે આપણને એટલો ઈશક નથી જાગ્યો. એવો ઈશક જે દિવસે જાગે તે દિવસે વાતો કર્યા સાંભળ્યા વિના રહેવાશે જ નહીં. ભગવાનના મહિમાની વાતો કર્યા સાંભળ્યા વિના રહેવાશે જ નહીં. ભગવાનની મૂર્તિની વાતો કર્યા સાંભળ્યા વિના રહેવાશે જ નહીં. એવું આપણું માનસ થઈ જશે અને એવું કરે જ છૂટકો છે. આજ કરીએ તોય ભલે, કાલ કરીએ તોય ભલે, એક જન્મે કરીએ કે લાખ જન્મે કરીએ, પણ કરે જ છૂટકો છે, કરવું જ પડે. ભગવાનની મૂર્તિના જે ગુણ ગાય છે એના અંતરમાં સુખ થાય છે. સ્વામી કે મને એટલું સુખ થાય છે કે હું આ ગાતા મૂકી નથી શકતો. મંગળમૂર્તિ જોઈ મન રાતો સુખકારીજી, તેને રહું છું ફૂલાતો સુખકારીજી. નિષ્કુળાનંદ સ્વામીના શબ્દો કેવા છે! સ્વામી કે મંગળમૂર્તિને જોઈ મન રાતો, મંગળમૂર્તિને જોવાથી મારું મન એવું આનંદિત થાય છે, તેને રહું છું હું ફૂલાતો, રોજ ફૂલાવું છું. આપણે હાનાથી ફૂલાઈએ? આપણે શાનાથી ફૂલીએ? વખાણ થાય એટલે આપણે ફૂલાઈ જઈએ. ઘણાને કહેતા ફૂલાઈ ના જતા બહુ, તે ફૂલાય એટલે શું? અંદર હવા ભરાઈ જાય છે. હવા ભરાય છે અંદર, અહમની હવા ભરાય. વખાણ થાય એટલે આપણે ફૂલાઈ જઈએ. સારું ખાવાનું મળે એટલે આપણે ફૂલાઈ ફૂલાઈ જાય એટલે બહુ રાજી થઈ જઈએ, બહુ રાજી થઈ જઈએ. સમજ્યા ને? કોઈ આપણને 5 જણા ઓહો 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 કરે તો ફૂલાઈ જાય. અરે પણ તમારા વિના તો આ કામ થાય જ નહીં, તમે કરો ને તો જ થાય, તે ના થતું હોય ને તોય કૂદે.
ના થતું હોય તોય ખાપ કે ગા મારાથી જ થશે, કારણ કે આટલા બધા કેસ એટલે થાય જ. પણ ખબર હોવી જોઈએ કે ભાઈ બધાય કે, પણ પોતાને ખબર હોવી જોઈએ કે મારાથી આટલું જ થાય, આટલું ન થાય, પણ ફૂલાઈ જાય. પણ સ્વામી શાનાથી ફૂલાય છે? મૂર્તિથી ફૂલાય છે. ઓહો, આવી મૂર્તિ મને મળી ગઈ એનો મને આનંદ છે. સ્વામી આપણને શીખવાડે છે, બીજે બધે ફૂલનસી થવાનું છોડો અને ખાલી મૂર્તિ મને મળી છે, આવા મોટા મહારાજ મળ્યા છે, આવો દિવ્ય સત્સંગ મળ્યો છે, એનાથી ફૂલાઈને ફરો આખા જગતમાં. કેમ ભાઈ, રૂપિયા છે એનાથી નથી ફૂલાતો, ગાડીઓ છે એનાથી નથી ફૂલાતો, બંગલા છે એનાથી ફૂલાતો, આવા મોટા મહારાજ મળ્યા છે એનાથી ફૂલાવું છું. અને આપણે ભગવાનથી જ ફૂલાતા ફરીએ છીએ એની ખબર ક્યારે પડે? કે જે બીજી વસ્તુઓ, પદાર્થો, સંપત્તિ, માન, મોટપ, સુખ બધું જ આપણું લૂંટાઈ જાય અને તો પણ આપણે ફૂલાતા રહીએ, કહેતા આનંદમાં રહીએ, ત્યારે ખબર પડે કે આપણને ભગવાનનું કેટલું બળ છે ને એનો કેટલો આનંદ છે. બહુ સરસ મહારાજે વચનામૃતમાં કીધું, હમજન બધી આપતકાળે કળાય. આપતકાળ આવ્યા વિના કોઈની હમજનની ખબર પડતી નથી, કારણ કે આપતકાળ ના હોય ત્યારે વાત કરવી, સાંભળવી બધું બહુ સહેલું ને સહજતાથી થઈ શકે છે. ગમે એવી સમજણની વાત, ગમે એવી આનંદની વાત, ગમે એવી મૂર્તિની વાત કેવી સાંભળવી બહુ સહેલી બને છે. પણ આપતકાળ આવે, સમય ખરાબ આવે, નિષ્ફળતા મળે, અપમાન મળે, ધાર્યો એવું ન થાય, અને ત્યારે આપણો આનંદ લૂંટાય છે. કારણ કે આપણે એમાં આનંદ માની બેઠા છે. મહારાજમાં આનંદ નથી માન્યો, ઓલામાં આનંદ માન્યો તો જ્યાં સુધી બધું ભેગું ભેગું આવ્યું ત્યાં સુધી કંઈ ખબર ના પડી. પણ જે દિવસે ઓલું ગયું ત્યારે આપણને આપણો ફ્યુઝ ડાઉન થયો, એનો અર્થ જ એ છે કે આપણે હજુ ખરેખર મહારાજમાં આનંદ માન્યો નહોતો. એટલે રોજ પોતાના માનસને ફિટ કરાવવું, પોતાના મગજમાં ફિટ કરાવવું, પોતાના આત્માને રોજ સમજાવવો, ભગવાનને ભગવાનના સત્પુરુષોના સત્સંગ સિવાય સુખ ક્યાંય નથી. ફૂલાવા જેવું તો એ છે કે આવી પ્રાપ્તિ મને થઈ ગઈ, મારા કેટલા મોટા ભાગ્ય, આવી પ્રાપ્તિ મને થઈ ગઈ. બાકીનું કદાચ ટળ્યું તો એ મળેલું ક્યાં હતું, અને મળેલું જેને હતું એની પાસે રહ્યું છે ક્યાં? આપણે નજરની સામે જોઈએ છે, ઘણાને હાથ પેઢીનું, હાથ પેઢી સુધી ખાય એટલું મળેલું હોય તો એ આ જન્મે પૂરું થઈ જાય છે. આપણી નજરની સામે થાય છે, તે તો બધું થવાનું જ છે. પરિવર્તનશીલ આ દુનિયામાં શું શાશ્વત છે? બધું જ પરિવર્તનશીલ છે. આપણી પાસે જેટલું જગત સંબંધી છે એ બધું પરિવર્તનશીલ છે. એક ભગવાનના સ્વરૂપ સિવાય, એક ભગવાનના સ્વરૂપના જ્ઞાન સિવાય, એક ભગવાનના સ્વરૂપના મહિમા સિવાય બધું જ પરિવર્તનશીલ છે. જે પરિવર્તન નથી સ્વીકારી શકતો એ દુઃખી થાય છે, જે પરિવર્તનને સ્વીકારી શકે છે ક્યારેય દુઃખી થતો નથી, કારણ કે એને તો પહેલેથી નિર્ધાર જ કરી રાખ્યો છે, પરિવર્તનને સ્વીકાર્યું જ છે. અને એને જેને સ્વીકારી રાખ્યું છે કે જગત આવું જ છે, જગત પરિવર્તનશીલ છે, બદલાયા જ કરવાનું છે, આજે આ ને કાલે બીજું થયા જ કરવાનું છે. પરંતુ મહારાજ નહીં બદલાય, મહારાજનો મહિમા નહીં બદલાય. ભગવાનના સદગુરુ, ભગવાનના મોટા સંતો ભક્તો જે અક્ષરધામના મુક્ત બનાવવા માટે આપણને સાથે મળેલા છે એ નહીં બદલાય, બાકી બધું જ બદલાશે. અને બાકીનો બધો બદલાવ મને મંજૂર છે એવું જે રાખે એને મૂર્તિનું સુખ આવે, પછી એને ભગવાનથી સુખ થાય, પછી એ ભગવાન મળ્યા છે એનાથી ફૂલાય, એનો એને આનંદ અને કેફ વર્તે. હું શા માટે કંગાળ? મને મહારાજ મળ્યા છે, હું શા માટે કંગાળું? સિદ્ધને રહીએ રે કંગાળ, સંતો સિદ્ધને રહીએ રે કંગાળ, સ્વામીએ લખ્યું છે વચનવિધિમાં. શા માટે કંગાળ રહેવું? આવા મોટો જ્યારે માલ મળ્યો છે, આવા મોટા મહારાજ મળ્યા છે, ત્યારે કંગાળપણું છોડવું. એમ અહીં સ્વામી કહે છે કે હું રોજ ભગવાનની મૂર્તિ એને સંભાળું છું ત્યારે મને મનની અંદર બહુ આનંદ થાય છે, મારું મન બહુ પ્રફુલ્લિત થઈ જાય છે, અને રોજ અતિશય આનંદની અંદર હું હંમેશા ફૂલાતો રહું છું. મંગળ મૂર્તિ જોઈ મેં મને સુખકારીજી, રાજી રહું છું રાત દને સુખકારીજી. મંગળ મૂર્તિ જોઈ મેં મને સુખકારીજી, રાજી રહું છું રાત દને સુખકારીજી. મંગળ મૂર્તિ જોતા મારે સુખકારીજી, મંગળ મૂર્તિ જોતા મારે સુખકારીજી.
સહી ઓછા પછે આ વારે સુખકારીજી, સહી ઓછા પછે આ વારે સુખકારીજી. સ્વામી કે મંગળ મૂર્તિ જોઈ મેં, મને ભગવાનની મૂર્તિ મેં જોઈ છે, એને કરીને રાત અને દિવસ હું રાજી રહું છું. રાજી શાનાથી થવાનું છે? ભગવાનના દર્શન કરીને રાજી થવાનું છે, ભગવાનની સેવા કરીને રાજી થવાનું છે, ભગવાનના ગુણ ગાઈને રાજી થવાનું છે, ભગવાનનો મહિમા વિચારીને સમજીને સાંભળીને રાજી થવાનું છે. રાજી એનાથી થવાનું છે. પણ જ્યારે આપણે ભગવાન સિવાય બીજી બધી વસ્તુથી રાજી થઈએ છીએ ત્યારે એમાં દુઃખ આવે છે, દુઃખ આવે છે. બીજાથી આપણે રાજી થઈએ છીએ, બીજું બધું મળે એનાથી રાજી થઈએ છીએ, ભગવાનના દર્શન કરવાથી રાજી એટલા નથી થતા. ઓહો, મારા ભાગ્ય મને ભગવાનના દર્શન થઈ ગયા, મારા ભાગ્ય મને ભગવાન ભેગા રહેવા મળી ગયું, મારા બહુ મોટા ભાગ્ય મને આવા સંતો ભક્તોનો ભીડો એની વચ્ચે રહેવા મળી ગયું, એનો રાજીપો આપણને ન થાય. પણ આપણને રાજીપો બીજો બધોય બહારના હોય, એને સત્સંગમાં હોય તો સત્સંગની અંદર એ ઘણું બધું એ સિવાય મળે છે, આ સિવાય પણ સત્સંગમાં બીજું ઘણું બધું મળે છે. એનાથી જો આપણે રાજી થઈ જઈએ તો એક દિવસ એ રાજીપો આપણો જવાનો છે. કહેતા આપણા અંતરનું સુખ એ જવાનું છે, પણ આ મળ્યું છે એનો જે આનંદ, એની અંદર જે રાજી રહે. સ્વામી કે આ મૂર્તિને જોઈ મને રાતને દિવસ હું બહુ રાજી રહું છું, આનંદમાં રહું છું. મંગળ મૂર્તિ જોતા મારે સુખકારીજી, સહી ઓછપ છે આ વારે સુખકારીજી. મને આવા ભગવાન મળ્યા છે તો સ્વામી કે મારે આવે ઓછપ કશી રહી જ નથી, કશું ઓછું રહ્યું નથી, પૂર્ણ કામ પણ હું મનાવ્યું છે. પૂર્ણ કામ પ્રગટ પ્રતાપે સુખકારીજી, એમ મને મનાનું આપે સુખકારીજી. સ્વામી કહે છે આવા મોટા મહારાજ મળવાથી મને પૂર્ણ કામ પણ મનાય છે, એમના પ્રતાપથી એમ મને મનાનું આપે. આપણને સ્વામી શીખવાડે છે અપૂર્ણ ના રહીએ, ભગવાન પૂર્ણ કામ મળ્યા એને કરીને પૂર્ણ થઈએ. જેટલો આપણે વિચાર કરીશું કે આવા મોટા મહારાજ મને મળી ગયા છે અને એવા મોટા મહારાજ મળ્યા પછી હવે મારે કોઈ ઓછપ રહી નથી, કશું જ બાકી રહ્યું નથી, જે કરવાનું છે બધું જ થઈ રહ્યું છે, અત્યારે હું ત્યાં જ જે કરવાનું છે એ જ હું કરી રહ્યો છું, આવું જો આપણને હૃદયમાં મનાશે તો પૂર્ણ કામ પણ મનાશે. અને પૂર્ણ કામ પણ મનાય એટલે અપેક્ષાનો નિવેડો આવી જાય, અપેક્ષાનો નિવેડો આવી જાય એટલે દુઃખનો પણ નિવેડો આવી જાય. જેટલી અપેક્ષા જાજી એટલું પૂર્ણ કામ પણ એને ઓછું મનાનું છે. પૂર્ણ કામ પણ મનાય ત્યાર પછી એની અપેક્ષાઓનો અંત આવે છે. પૂર્ણ કામ પણ મનાય એટલે એને બીજી ઈચ્છાઓનો અંત આવે છે. પૂર્ણ કામ પણ મનાય એટલે બીજા બધા જ પરિવર્તનોને સ્વીકારી શકે છે, સહજતાથી સ્વીકારી શકે. એને એની અંદર કંઈ એમ ના થાય કે મને કંઈક મારું કંઈક જતુર્યું કે મારી પાસે કંઈ આવી ગયું. એને મળે તો એને એવું ના થાય મને બહુ મોટી કોઈ વસ્તુ મળી ગઈ, અને જતુર્યું તો એને એમ ના થાય મારા હાથમાંથી કંઈ જતુર્યું તો પણ ભગવાનની ઈચ્છા, આવ્યું તો પણ ભગવાનની ઈચ્છા, પરંતુ મારા હાથમાંથી ભગવાન ના છૂટવા જોઈએ એવું પૂર્ણ કામ પણ એને ભગવાનમાં મનાઈ જાય. એને પછી કેવી રીતે રાજી, આજે મુક્તાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી માટે સ્વામીએ લખ્યું એને રાજી કરવા છે પૂર્ણ કામ પુરુષો. ભગવાનને અખંડ ધારી રાખીને પૂર્ણ કામ પુરુષો થયા તો એને રાજી કેમ કરવા? કોઈ પદાર્થે કરીને રાજી ના થાય, કોઈ રીતે રાજી ના થાય, બે હાથ જોડો ને કે એમ કરો એટલે રાજી. બાકી બીજું કશું જ એને રાજી કરવા માટે કોઈ ઉપકરણ નથી જેનાથી એ રાજી થાય, કારણ કે પૂર્ણ કામ છે, ભગવાનથી પૂર્ણ થઈ ગયા છે. તેનો નથી થાપ ઉથાપ સુખકારીજી, તે તો પ્રગટ ને પ્રતાપ સુખકારીજી. સ્વામી કે એવું નથી મને કે થોડી વાર મને મનાઈ જાય કે આમાં સુખ છે ને પછી પાછું સુખ જતું રહે, થાપ ઉથાપ નહીં, સ્થિર જ આ મહારાજ મળ્યા છે તે મળ્યા છે, બસ મારી મૂડી આ જ છે, આ જ છે. આવું સ્વામી કે બહુ પાકું કરેલું છે. એ સ્વામી આપણને શીખવાડવા કહે છે. સ્વામીને તો બધું પાકું જ હોય, સ્વામી તો અક્ષરધામમાંથી આવેલા છે, પણ આપણને શીખવાડે છે કે તમે બેઠા બેઠા આવું નક્કી કરો કે મહારાજ સિવાય બીજે ક્યાંય સુખ નથી. મૂર્તિ સંભારવા સારું સુખકારીજી,
કરતું મનસુ બો મન મારું સુખકારી જી. સ્વામી કે મારું મન સદાય મનસુબો કર્યા કરતું મૂર્તિને સંભાળવી છે, મૂર્તિને સંભાળવી છે, મૂર્તિને સંભાળવી છે, આવા મારા મનમાં મને સંકલ્પોને મનસુબા થયા કરતા. આપણા મનસુબા કેવા હોય? આપણા મનસુબામાં મૂર્તિને ધારવી છે, મૂર્તિને રાખવી છે. એવું કદાચ થઈ જાય થોડી વાર સાંભળીને બોલીએ ત્યારે, પણ પછી પાછો સમય જાય એટલે બીજા મનસુબા થાય. આવું ખાવું છે, આટલા કલાક ઊંઘવું છે, આવું જોવું છે, આટલું સાંભળવું છે, આટલું આમ કરવું છે. આજે તો બસ આમ જ એ જે થાય છે ભગવાન સિવાયના બીજા મનસુબા. આપણા મનસુબા બાજુ જોઈએ ને તો આવા જ બધા મનસુબા હોય. આપણા મનસુબા બધા જ આવા હોય, કંઈક જોવાના, કંઈક સાંભળવાના, કંઈક ખાવાના, કંઈક ઊંઘવાના, કંઈક બોલવાના, કંઈક માનના, કંઈક વખાણના, આ જ બધા મનસુબા આપણા. અને મોટા પુરુષને કેવા મનસુબા થાય છે? ભગવાનની મૂર્તિના મનસુબા થાય છે. માટે બધા મનસુબા મૂકીને ભગવાનની મૂર્તિના મનસુબા કરવા. તે તો પૂરણ થયો પ્રમાણ સુખકારીજી, કર્યા મૂર્તિના વખાણ સુખકારીજી. સ્વામી કે મને બહુ ઈચ્છા રહેતી હતી, બહુ ઈચ્છા રહેતી હતી કે મૂર્તિને મારે સંભાળીને મૂર્તિના મનસુબા કરવા છે. એ મારો સંકલ્પ સ્વામી કે પૂરો થયો. સ્વામીને કરોડો કરોડો વંદન કે જેમણે પોતાનો સંકલ્પ પૂરો કરવા માટે આ બધું લખ્યું. આ મોટા પુરુષોએ પોતાના સુખને અર્થે અને દયાએ કરીને આપણે અર્થે લખ્યું, પણ સ્વામી આ મનસુબો કર્યો અને લખ્યું તો આપણને મળ્યું. સ્વામીએ ના લખ્યું હોત તો સ્વામીના હૃદયમાં તો આ બધું સુખ હતું જ, સ્વામીના હૃદયમાં તો આ સુખ હતું જ, પણ સ્વામીએ જો બહાર આપ્યું તો આપણને આ મળ્યું. એટલે સ્વામીને કરોડો વંદન કરવા કે સ્વામી તમે અમારી ઉપર બહુ મોટી દયા કરી, મૂર્તિના વખાણ કરીને, મૂર્તિના મનસુબા કરીને તમે અમારી ઉપર દયા કરી છે, તમે અમારી ઉપર અકારણ કરુણા કરી છે. અમે આટલા પાત્ર ન હોવા છતાં પણ તમે અમારા પાત્ર, અમને કુપાત્ર આ બાબતે અમે હોવા છતાં પણ તમે અમને સુપાત્ર જાણ્યા અને અમારી જોડીઓ ભરવા માટેનો સ્વામી તમે પ્રયત્ન કર્યો છે, ત્યારે અમે પણ તમે જેવા મનસુબા કરો છો એવા મનસુબા કરવા માટે પ્રયત્ન કરીશું. સ્વામી આપણી પાસે આ વાત કહી પોતાનું આ લખાણ કરેલા ગ્રંથની દક્ષિણા માગે છે કે તમે હવે આવા મનસુબા કરો, મને દક્ષિણામાં દેવું હોય તો આ તમે દક્ષિણામાં દેજો. તમને હરિસ્મૃતિ ગ્રંથ આ મારો વાંચીને જો રાજી થયા હો, તમને એમ થતું હોય કે નિષ્કુળાન સ્વામીએ મને રસ્તો બતાવ્યો મૂર્તિનો, તો સ્વામી કે મારી પર રાજી થાવ ને તો મનસુબા હવે આવા કરવા માંડો. મને જેવા થાય જેવા તમે કરો. મોટા પુરુષોને તો આ એક જ તાણ છે, પોતા જેવા એને બધાને કરવા છે. પોતાથી એક અણુ માત્ર ન્યૂન નથી રાખવા. એક ભગવાનને મોટા પુરુષો જ આવા છે, બાકી જગતમાં કોઈ આવું નથી. જગતમાં દરેક વ્યક્તિ એવું વિચારે, તમને શીખવાડે ખરો, પણ એમ વિચારે કે હજુ આખી જિંદગી થોડા આંટા મારે તો સારું, બધું નહીં શીખવાડવાનું. બિઝનેસ શીખવાડે પણ આખે આખો શીખવાડે, થોડુંક થોડુંક કે બધું ના શીખવાડે, કારણ કે બધું શીખવાડ દે તમે એને પહે જાઓ નહીં. જગતનો જીવ એવી આશા રાખે કે મારાથી ક્યારેય માથું ઊંચું કરવો જોઈએ, એવા સંકલ્પે જગતના જીવના, એટલે એટલું જ આપે તમને કે તમે એની એનાથી આગળ કોઈ દિવસ ના જાઓ. આ જગતનો ક્રમ છે, ક્યારેય ના જાઓ. જગતનો જીવ આ પ્રકારથી જ વર્તે અને એ પ્રકારથી જે આપે એ જગતનો જીવ. એવું આપણા હૃદયમાં રહેતું હોય તો આપણે પણ એટલા જગતના જીવ કોઈ પણ બાબતે પછી. પરંતુ ભગવાન અને ભગવાનના મોટા પુરુષો એવા છે, પોતાના સાર્ધમ્યપણાને પમાડે છે. પોતે જેવા છે એવો પોતાને મળેલા મુમુક્ષુને કરી દે છે. આ ભગવાન અને ભગવાનના મોટા પુરુષ સિવાય બ્રહ્માંડોમાં કોઈ પાસે આવી તાકાત નથી, બ્રહ્માંડોમાં કોઈ પાસે આવો વિચાર નથી, અનંત કોટી બ્રહ્માંડોને કોઈ પાસે આવી ઉદારતા નથી, ઉદારતા નથી. એ કોઈ દી એવું નથી વિચારતા કે મારા સમાન થઈ જશે. ભગવાને કોઈ દી ના વિચાર્યું મારા સમાન ઐશ્વર્ય, મારા સમાન રૂપને લઈ લેશે તો પછી મારું શું, એવું ભગવાન નથી વિચારતા. એમ નિષ્કુળાન સ્વામી કે હું જેવો મૂર્તિની અંદર ડૂબેલો છું એવા જ મારે તમને સર્વને કરવા છે, આપણને બધાને સ્વામીને આવા કરવા છે.
તમે બધાએ આની અંદર ડૂબી જશો ને તો તમારા હજારો પ્રશ્નોનું સમાધાન થઈ જશે, તમારા હજારો દુઃખોનું નિવારણ થઈ જશે. સ્વામી આપણને એમ સમજાવે છે, તમારા કોઈ પણ પ્રકારના માનસિક શારીરિક કોઈ પણ દુઃખ હશે, પણ તમે જ્યારે મારી જેમ મૂર્તિના સુખને જ સુખ માનશો, મૂર્તિના જ મનસુબા કરશો, મૂર્તિને જ મનમાં ધારશો, મૂર્તિ સિવાયની બધી જ મૂડીને પણ સૂળી જાણશો, ત્યારે તમને બધી જ રીતે મારી જેમ સુખ વર્તશે. અને મારે તમને કરાવવું છે, એટલે તો સ્વામી કે આ બધા અક્ષરો લખ્યા છે. એ જમાનામાં એક એક કલમને બોડીને એક એક અક્ષર પાડ્યો હશે આ નંદ સંતોએ, એ કેટલો એનો દાખલો છે. આ પ્રતોને કેવી રીતે સાચવી હશે, શું મેમરી કાર્ડ કે કાંઈ હતું એની પાસે? કશું નહોતું. માથે પોટલા બાંધી બાંધીને ગામડાઓએ ફર્યા હશે, અડધું પેજ આ ગામે લખાયું હોય ને અડધું બીજે લખાનું હોય, ફરતા હશે પોટલા બાંધીને, વરસાદ આદિ ના પડે ને પલળી ના જાય એનું ધ્યાન રાખતા હશે. ત્યારે આજના જેવું તો નહોતું કે PDF ખોલીને મળી જાય હરિસ્મૃતિ. આપણે તો હરિસ્મૃતિ એટલે જાણે આમ રમત, આમ દબાવ્યું ને હરિસ્મૃતિ, લો આમ કર્યું ને વાગવા માંડી હરિસ્મૃતિ. હરિસ્મૃતિ એટલે આપણી માટે રમત થઈ ગઈ, આમ બટન દબાવો ને ચાલુ થઈ જાય. ગાયેલી એમાંય પાછી 5-6 રાગથી ગાયેલી હોય, અલગ અલગ જગ્યાએ અલગ અલગ. એમ તમારે DJ હરિસ્મૃતિ જોઈએ તોય મળે, શાંત હરિસ્મૃતિ જોઈએ તોય મળે, કેવી હરિસ્મૃતિ જોઈએ છે એવી મળે. આ બધુંય થઈ ગયું, પણ એ મોટા સંતોનો દાખલો બહુ છે. એને કેટલો દાખલો કર્યો ત્યારે આપણે ખાલી અત્યારે સ્વિચ દબાઈને કરી શકીએ છીએ. તો એ આપણી અંદરની સ્વિચ તો પાછી પડતી, બહારની સ્વિચો ચાલુ થઈ જાય પણ અંદરની બંધી બંધ જ, ઓફલાઈન અંદર ઓફલાઈન. એ અંદરની ઓન થાય એને અર્થે સ્વામી આ બધું આપણને અહીં લખીને કહે છે. હરિસ્મૃતિ થાય હૈયે સુખકારીજી, માટે હરિસ્મૃતિ કહીએ સુખકારીજી. આ ગ્રંથને વાંચતા ને સાંભળતા સ્વામી કે હરિની સ્મૃતિ થાય, હૈયામાં ભગવાન સ્ફુરી આવે એવો આ ગ્રંથ છે, માટે આને હરિસ્મૃતિ મેં નામ આપ્યું છે. આને શા માટે સ્વામી કે હરિસ્મૃતિ નામ આપ્યું છે? આના એક એક પદ ઉપર ભગવાનની સ્મૃતિ થાય એવો ગજબનો ચમત્કારી ગ્રંથ છે. કહેતા સુનતા મટે ભવ ફંદ સુખકારીજી, એમ કહે નિષ્કુળા આનંદ સુખકારીજી. આ ગ્રંથને જે કહેશે, આ ગ્રંથને જે સાંભળશે, એના ભવ ફંદ એટલે એને સંસારનું બંધન તૂટી જશે, એને સુખ સુખને સુખ થશે. નિષ્કુળાન સ્વામી કે આવા મારા રૂડા આશીર્વાદ છે, સ્વામીના આશીર્વાદ આપણા બધા ઉપર છે. જે આ હરિસ્મૃતિ ગ્રંથને કહેશે, જે કોઈ આ હરિસ્મૃતિ ગ્રંથને સાંભળશે, એની ઉપર સ્વામી કે એના ભવના બંધન તૂટશે, એની ઉપર ભગવાનનો રાજીપો થશે, ભગવાન એના હૃદયમાં નિવાસ કરશે. ઇતિ શ્રી હરિસ્મૃતિ મધ્યે ષષ્ઠ ચિંતામણી, 6 ચિંતામણી પૂર્ણ થઈ છે. આવતીકાલથી 7 ચિંતામણી મૂર્તિ ચિંતામણીમાં સ્વામી આપણને પ્રવેશ કરાવશે. ઘનશ્યામ મહારાજની જે